एएमसी संचालित शहेरनी शारदाबेन हॉस्पिटलमां गंदकीनुं साम्राज्य जोवा मळी रह्युं छे। आ હોસ્પિટલો ભલે દર્દીઓને સેવાઓ પૂરી પાડવાની ગુલબાંગ ફૂંકવામાં આવતી હોય છે, પરંતુ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર બેદરકારી દાખવવામાં આવે છે। શારદાબેન હોસ્પિટલમાં એક દર્દીના ભોજનની થાળીમાંથી ગરોળી નીકળતા ફફડાટ ફેલાયો છે। આવું ભોજન જમેલા ત્રણ દર્દીઓને ઝાડા ઉલટી થયા હોવાની વિગત પણ સામે આવી છે। તો એસવીપી હોસ્પિટલમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં ભોજન મોકલવામાં આવતું હોય છે, તો આ ભોજનમાંથી ગરોળી નીકળતા અનેક સવાલો ઊભા થયા છે। આ શારદાબેન હોસ્પિટલમાં આપણે ફૂડ આપીએ છીએ તે એસયુપીમાં બનાવવામાં આવે છે અને ત્યાંથી આપણે ત્યાં સપ્લાય કરીએ છીએ। ત્યાંથી 400 થી 500 કે 600 લોકો જે રીતે દર્દી હોય એ પ્રમાણે આપણે ફૂડ આપતા હોઈએ છીએ। અંદાજે આપણે રોજનું સવારે ચા નાસ્તો, બપોરે જમવાનું, બપોરે ચા અને સાંજે જમવાનું, એમ કરીને દિવસના 90 રૂપિયા આપણે લેખે આપતા હોઈએ છીએ। જે રીતે શારદાબેન એલજીમાં કે એસયુપીમાં એ પ્રમાણે ખર્ચો ગણીને આપતા હોઈએ છીએ આપણે પેમેન્ટ 30 થી 40 લાખનું આપણે પેમેન્ટ કરતા રહીએ છીએ। આપણે આ ગરોળી વિષય આવ્યો ત્યારે મેં અધિકારી જોડે ચર્ચા કરી એના ઉપર એક્શન લેવાનું અને ત્યાં બધી માહિતી લેવાની કહી એના ઉપર એક્શન લેવાનું કહ્યું છે।